जय अंबे विद्यार्थी मित्रों, लास्ट लेक्चर में मित्रों आपणे क्वेश्चन नंबर 17 सुधी डिस्कस करेली। ओके, चलो आज आपणे क्वेश्चन नंबर 18 जोईए। क्वेश्चन नंबर 18 छे मित्रों, एमां तमने रकम शुं आपेली छे, जो वाँचू छूं। वक्रना कोई पण बिंदु एक्स वाय आगळ, तमने कोई बिंदु आपेलुं छे, क्यूँ एक्स वाय, आ बिंदु आगळ स्पर्शकनो जे ढाळ छे, आ बिंदु आगळ स्पर्शकनो ढाळ, ए मित्रों तमने कोणा बराबर आपेलो छे? स्पर्शकनो ढाळ छे ए स्पर्श बिंदु अने बिंदु -4 -3 माथी पसार थती रेखाना ढाळ करता बमणो छे। मतलब के आ जे स्पर्शकनो ढाळ छे ई बमणो छे। कोणा करता बमणो छे? स्पर्श बिंदु अने -4 -3 आ बिंदु माथी पसार थती रेखाना ढाळ करता केवो छे? बमणो। એટલે આ બિંદુએ મિત્રો સ્પર્શકનો ઢાળ શોધવો હોય તો એ કોના જેટલો છે? બમણો છે। કોના કરતાં? સ્પર્શ બિંદુ અને -4 -3 આ બે બિંદુમાંથી પસાર થતી રેખાના ઢાળ કરતાં કેવો છે? બમણો છે, એવું તમને કહી દીધેલું છે। તો તમારે મેળવવાનું છે શું મિત્રો? તો -2 -1 માંથી પસાર થતા વક્રનું સમીકરણ મેળવો। હવે તમારો જે વક્ર છે મિત્રો એ શેમાંથી પસાર થાય છે? -2 અને 1 માંથી પસાર થતા વક્રનું સમીકરણ મેળવો। આવું તમને ક્વેશ્ચનમાં આપેલું છે। ઓકે મિત્રો, ચાલો, તો બહુ ઇઝી દાખલો છે। તો સૌપ્રથમ મિત્રો મારે આમાં બે બિંદુમાંથી પસાર થતી રેખાનો ઢાળ શોધવો હોય મિત્રો તો એના સૂત્રની જરૂર પડશે। રેડી, તો હું તમને ખાલી યાદ અપાવી દઉં। ધારો કે બે બિંદુ હોય x1 y1 અને બીજું બિંદુ હોય x2 y2, આ બે બિંદુમાંથી પસાર થતી રેખાનો ઢાળ મારે મેળવવો હોય તો આ રેખાનો ઢાળ મેળવવાનું સૂત્ર શું હતું? ધોરણ 11 ચેપ્ટર નંબર 10 રેખા, એમાં તમે ભણ્યા બે બિંદુમાંથી પસાર થતી રેખાનો ઢાળ y2 - y1 છેદમાં x2 - x1। રેડી, આવું તમે ભણી ગયા। તો હવે મારે સ્પર્શ બિંદુ એટલે મિત્રો કોને કહેવાય? જ્યાંથી તમે સ્પર્શક દોરો એને શું કહેવાય? સ્પર્શ બિંદુ। તો અહીંયા તમે સ્પર્શક ક્યાંથી દોરવાના છો? xy બિંદુએથી। રેડી, તો આ તમારું શું બનશે? સ્પર્શ બિંદુ। તો આ એક બિંદુ xy અને બીજું બિંદુ -4 -3 આમાંથી પસાર થતી રેખાનો ઢાળ પહેલાં હું મેળવું છું। રેડી, તો હવે મિત્રો હું અહીંયા હવે તમારો જે જવાબ છે અહીંથી શરૂ થાય છે। આ તો તમને મેં ખાલી સૂત્ર યાદ અપાવ્યું। રેડી, ચાલો, તો મિત્રો તમારે શેમાંથી પસાર થતી રેખાનો ઢાળ મેળવવો છે? xy અને -4 -3 માંથી પસાર થતી રેખાનો ઢાળ બરાબર શું લખી શકો મિત્રો? y2 - y1 upon x2 - x1। રેડી, આવું ન લખો મિત્રો, તો આના કરતાં ઊંધું પણ લખી શકો, y1 - y2 છેદમાં x1 - x2। મતલબ કે yમનો તફાવત છેદમાં xમનો તફાવત, ઉપર જે ક્રમમાં તમે લો એ જ નીચે ક્રમમાં તમારે લેવાનું। જેમ કે અહીંયા 2 અને 1 લીધા તો છેદમાં પણ 2 અને 1 લેવાના, અહીંયા 1 અને 2 લીધા હોય તો અહીંયા પણ 1 અને 2 લેવાના। એટલે ટૂંકમાં yમનો તફાવત છેદમાં xમનો તફાવત। ચાલો, તમે તો અહીંયા જ કંઈક એવું લખાવો, તો હાલો તો xમનો તફાવત છે પહેલાં આપણે અંશમાં કયો રાખવાનો? yમનો। ચાલો, તો yમનો તફાવત રાખીએ તો y1 - આ શું થઈ જશે? પ્લસ y2। આપણે અહીં અંશમાં શું કર્યું? y1 - y2, તો છેદમાં શું કરવાનું? x1 - x2, તો છેદમાં શું થશે? x1 - શું થઈ જશે? પ્લસ x2। ચાલો મિત્રો, હવે તમને એક સંબંધ ખબર છે। શું સંબંધ ખબર છે? કે સ્પર્શકનો જે ઢાળ છે મિત્રો, સ્પર્શકનો ઢાળ શું હોય બોલો તો? dy/dx। સ્પર્શકનો જે ઢાળ છે એ આના ઢાળ કરતાં કેવો છે? બમણો। એટલે આની કરતાં આ જે પદ છે એની કરતાં કેવો છે? બમણો। આના કરતાં કેવો છે? બમણો, એવું તમને રકમમાં કીધેલું છે।
तो तमारो जे स्पर्शकनो ढाळ छे या बे बिंदुने जोड़ती रेखा छे एना ढाळ करता केवो छे बमणो। तो ई मे रिजल्टनो अहीं उपयोग कर्यो। चालो तो जो तो विकल समीकरण मित्रों तमने मळी गयुं। चालो आ विकल समीकरण मळ्युं एने मित्रों मारे प्रमाणिक स्वरूपमां फेरवुं होय तो शूँ करवुं पड़े, पहला वाय वाला पद अलग करी नाखो अने पछी शूँ करी नाखो एक्स वाला पद ने अलग करी नाखो। ओके चलो तो मित्रों अहीं आपणे कंईक एवुं करीए, वाय वाला पद अने एक्स वाला पद अलग करीए। तो जो मित्रों आ साइड डी वाय आपेलो छे એટલે વાય વાળા બધા પદને અહીંયા લેવાના, અને આ સાઈડ ડી એક્સ છે તો ડી એક્સને આ સામેની સાઈડ લઈ જાય તો અહીંયા શું બને જુઓ મિત્રો, ડી વાય છે આ વાય વાળું પદ આ સાઈડ આવશે તો વન અપોન વાય પ્લસ થ્રી ઇન્ટુ ડી વાય બરાબર, બે તો મિત્રો અચળ પદ છે, અહીંયા શું આવશે ઇન્ટુ વન અપોન એક્સ પ્લસ ફોર તો આવેલા જ છે, ડી એક્સને સામેની સાઈડ આપી દો ઇન્ટુ ડી એક્સ। તો એક્સ અને વાય વાળા બંને પદને મિત્રો આપણે શું કરી નાખા, અલગ કરી નાખા। ચાલો મિત્રો બંને સાઈડ હું શું લઈ લઉં છું, સંકલન, અચળ પદને આપણે બહાર રાખીએ। ઓકે ચાલો બંને સાઈડ સંકલન લો, બધાને સંકલન કરતાં આવડે જ છે, વન અપોન વાય હોય તો આનું સંકલન શું થાય, લોગ માનાંકમાં વાય પ્લસ ત્રણ બરાબર બે એમનો એમ, વન અપોન એક્સ હોય મિત્રો તો એનું સંકલન શું થાય, લોગ માનાંકમાં એક્સ પ્લસ ચાર રેડી, અને સ્વેર અચળ પાછો કરવાનો ભૂલવાનો નહીં, સ્વેર અચળ લખી નાખ્યો। ચાલો મિત્રો હવે આ જે વક્ર છે એ શેમાંથી પસાર થાય છે, માઇનસ ટુ વનમાંથી શું થાય છે પસાર। તો મિત્રો બિંદુ ઉપરથી મેં તમને લખતા શીખવાડી હતી શરત યાદ છે ને, માઇનસ ટુ વન બિંદુ એટલે આનો મતલબ શું થાય મિત્રો, જ્યારે એક્સ બરાબર માઇનસ બે હોય ત્યારે તમારે વાયની કિંમત કેટલી મૂકવાની, વન। ચાલો તો આ જે શરત છે મિત્રો આનો આપણે આમાં ઉપયોગ કરીએ એટલે તમને વિશિષ્ટ ઉકેલ મળી જશે, આ કેવો ઉકેલ છે વ્યાપક, હવે આપણે કયો મેળવીએ છીએ વિશિષ્ટ। ચાલો મિત્રો વાયની જગ્યાએ વન મૂકવાના, તો અહીંયા શું મળશે બોલો તો, લોગ વન મૂકો, વન પ્લસ થ્રી એટલે અહીંયા શું થઈ જાય, લોગ ફોર બરાબર બે, અહીંયા માઇનસ બે મૂકો તો જુઓ તો ચારમાંથી મિત્રો બે વહી જાય, ચારમાંથી બે વહી જાય તો કેટલા વધે બે, અહીંયા શું મળશે લોગ બે વત્તા શું થશે મિત્રો સી। ચાલો મિત્રો થોડુંક સાદરું આપું તો જુઓ તો અહીંયા જે આગળ બે છે એને આપણે આની ઘાતમાં લખી શકીએ, બેની ઘાતમાં, તો અહીંયા બેનો વર્ગ એટલે અહીંયા શું બની જાય, લોગ ચાર થઈ જશે વત્તા તમને શું આપેલા છે સી, અને આ સાઈડ શું આપેલા છે લોગ ફોર। તો મિત્રો બંને સાઈડથી આ લોગ ફોર શું થઈ જાય, કેન્સલ, તો લોગ ફોર બંને સાઈડથી કેન્સલ કરી નાખો તો સીની કિંમત મિત્રો તમને કેટલી મળશે, ફાઇનલી ઝીરો, સીની કિંમત તમને ફાઇનલી શું મળી ગઈ મિત્રો ઝીરો। તો સીની જે કિંમત મળી મિત્રો, સીની કિંમત ઝીરો મળી એ હું આ જે વ્યાપક ઉકેલ હતો તમારો આવી ઉકેલ આની અંદર શું મૂકી દઉં, હું સી બરાબર ઝીરો। ચાલો મિત્રો આની અંદર સી બરાબર ઝીરો મૂકશો તો તમને શું મળશે બોલો તો, લોગ માનાંકમાં વાય પ્લસ ત્રણ બરાબર બે ગુણ્યા લોગ માનાંકમાં એક્સ પ્લસ ચાર, સીની કિંમત શું છે ઝીરો, તો એ ક્યાંય તમારે લખવાની જરૂર છે નહીં। ઓકે ચાલો મિત્રો હવે મારે બંને સાઈડથી લોગને કેન્સલ કરો હોય તો મને અહીંયા બે નડે છે તો બે નવાની ઘાતમાં ચડાવી દો, તો આને આ રીતે લખી શકું, લોગ માનાંકમાં વાય પ્લસ ત્રણ બરાબર લોગ માનાંકમાં એક્સ પ્લસ ચારનો શું થઈ જાય વર્ગ, બંને સાઈડથી લોગ કેન્સલ કરીએ અને માનાંક કેન્સલ કરીએ તો શું વધે, વાય પ્લસ થ્રી બરાબર શું આવશે એક્સ પ્લસ ચારનો વર્ગ। આખા ચેપ્ટરમાં તમે જોયું હશે મિત્રો હું માનાંક છે બંને સાઈડથી ડાયરેક્ટ આમનું શું કરી દઉં છું, દૂર કરી દઉં છું રેડી, કેમ કે આપણે આખા ચેપ્ટર દરમિયાન એવું ધારી દઈએ કે અહીંયા જે માનાંક છે બધાનો જવાબ કેવો આવે છે, ધન જ આવે છે રેડી, કેમ કે એમાં પછી અલગ અલગ કેસ લેવા બેસવાના નથી, બાકી હકીકતમાં માનાંક એક્સ બરાબર માનાંક વાય હોય ને તો એના તમારે બે કેસ લેવા પડે, એક્સ બરાબર પ્લસ વાય અને એક્સ બરાબર માઇનસ વાય, આ બંને સાઈડથી માનાંક એમ તમે દૂર કરી શકો નહીં, પણ મિત્રો આપણે આ ચેપ્ટર દરમિયાન આખા ચેપ્ટર દરમિયાન આપણે ધારી લઈએ છીએ કે બંને સાઈડથી માનાંક છે કેવા છે પ્લસ જ છે, બંનેનો જવાબ કેવો છે પ્લસ જ છે રેડી, ઈ કેસને ધ્યાનમાં લઈને જ આપણે બધા સોલ્યુશન મેળવીએ છીએ। ઓકે મિત્રો ચાલો તો મિત્રો આ થઈ ગયો તમારો ક્વેશ્ચન નંબર 18, ચાલો નેક્સ્ટ જોઈએ મિત્રો ક્વેશ્ચન નંબર 19। મિત્રો જો ક્વેશ્ચન નંબર 19 છે ચાર માર્ક્સના દાખલા શરૂ થાય છે, બધા કેટલા માર્ક્સના દાખલા શરૂ થાય છે, ચાર માર્ક્સના રેડી, અને તમને ખબર છે આ ચેપ્ટરમાંથી ચાર માર્ક્સનો દાખલો પૂછાય છે। ઓકે તો ચાર માર્ક્સના દાખલા કહો એમાં થોડુંક તમારે ધ્યાનથી જોવાનું, ઓકે એ બધા દાખલા ઇમ્પોર્ટન્ટ જ છે, 19, 20, 21 અને 22 બધા દાખલા તમારે ધ્યાનથી જોવાના છે, આ બધા દાખલા ચાર માર્ક્સના છે અને બધા દાખલા ઇમ્પોર્ટન્ટ રેડી,
અને એક જ મેથડ જેવા દાખલા છે બધા, એકમાં ધ્યાન આપશો એટલે ઓટોમેટિક બીજા આવડી જશે રેડી. અને બહુ ઇઝી સવાલ છે, એવું કંઈ ખાસ નથી ચાર માર્ક્સને લગતા. ચાલો તો 19, 20, 21 અને 22 આ બધા ચાર માર્ક્સના દાખલા છે મિત્રો, તો આ ધ્યાનથી જોજો ખાસ. ચાલો ક્વેશ્ચન નંબર 19, ક્વેશ્ચન નંબર 19માં મિત્રો રકમ શું આપેલી છે વાંચું છું, જોજો ધ્યાનથી, વ્યવહારિક દાખલા છે. ગોળાકાર બલૂનમાં એવી રીતે હવા ભરવામાં આવે છે કે તેનું ઘનફળ છે એ ચોક્કસ દરથી શું થાય છે, વધે છે. તમને શું કીધું છે, કોઈ ફુગો છે, બલૂન છે, એમાં તમે હવા ભરો છો. બલૂન છે એનો આકાર મિત્રો કેવો હોય, ગોલક હોય. એટલે આ જે વાત કરી છે મિત્રો એ કોના માટે વાત કરી છે, ગોલક માટે રેડી. હવે એમાં તમે હવા કઈ રીતે ભરો છો, હવા તમે એ રીતે ભરો છો કે જેથી એનું ઘનફળ છે એ ચોક્કસ દરથી શું થાય છે, વધે છે. આ ગોલકનું ઘનફળ છે મિત્રો એ ચોક્કસ દરથી શું થાય છે, વધે છે. હવે તમને શું કીધું, જો શરૂઆતમાં તેની ત્રિજ્યા 3 એકમ હોય, શરૂઆત એટલે મિત્રો સમય એનો ટી બરાબર આપણે શું લઈ લઈએ, 0. ચાલો કે ટી બરાબર 0 સેકન્ડ હતી ત્યારે એની ત્રિજ્યા આર બરાબર કેટલી હતી, 3 એકમ. શરૂઆતમાં શરૂઆતનો જે મિનિંગ હતો શરૂઆતનો, એની જગ્યાએ આપણે શું લખીને ગમે તો ટી બરાબર 0. એટલે આખા ધ્યાન રાખજો, શરૂઆતના સમયમાં એની ત્રિજ્યા કેટલી હતી, 3 એકમ. એટલે આપણે શું લખી નાખ્યું, ટી બરાબર 0 સેકન્ડે આર બરાબર કેટલા છે, 3. હવે તમને મિત્રો શું કીધું છે કે 3 સેકન્ડ પછી તેની ત્રિજ્યા છે એ કેટલા એકમ થાય છે, 6 એકમ. મતલબ કે ટી બરાબર 3 સેકન્ડ થઈ જાય ત્યારે એની ત્રિજ્યા આર બરાબર કેટલા એકમ થઈ જાય છે, 6 એકમ થઈ જાય છે. તો તમારે ટી સેકન્ડ પછી બલૂનની ત્રિજ્યા શોધવાની છે. તો તમારે ટી સેકન્ડ પછી બલૂનની ત્રિજ્યા શોધો એવું તમને કીધેલું છે. ચાલો મિત્રો આ રીતનો દાખલો આપેલો છે રેડી, ક્વેશ્ચન હવે બધાને સમજાય ગયું. શરૂઆતમાં બલૂન લીધો તમે રેડી, એ બલૂનમાં તમે શું કરો છો, હવા ભરો છો. હવા કઈ રીતે ભરો છો કે જેથી એનું ઘનફળ છે મિત્રો એ ચોક્કસ દરથી શું થાય, વધે. હવે શરૂઆતમાં તમે જ્યારે બલૂન લીધો તો એની ત્રિજ્યા ઓલરેડી 3 એકમ હતી, પછી 3 સેકન્ડ પછી તમે હવા ભરો એટલે સ્વાભાવિક છે ત્રિજ્યા શું થઈ જાય, બદલાઈ જાય. તો એ બદલાઈને કેટલી થાય છે, વધે. હવે સ્વાભાવિક હવા તમે એની અંદર ભરો બલૂનની અંદર, એની ત્રિજ્યા કેવી થવાની હોય, વધવાની જ હોય. તો ત્રિજ્યા વધીને કેટલા એકમ થઈ જાય છે મિત્રો, 6 એકમ. તો મિત્રો તમારે ટી સેકન્ડ પછી બલૂનની ત્રિજ્યા કેટલી હશે એ તમારે શોધવાની છે. ઓકે ચાલો તો જોઈએ મિત્રો દાખલો. તો બલૂન શબ્દ કીધો છે, બલૂન, બલૂન કેવો હોય, ગોલક આકારનો રેડી. એટલે ગોળાકાર બલૂન એટલે શું થઈ ગયું મિત્રો, આપણો ગોલક. હવે તો જે ઘનફળનો દર છે ચોક્કસ દરથી વધે છે, કયા દરથી વધે છે તમને ખબર છે, તમને કે મને કોઈને ખબર નથી. એટલે ધારી લો, ધારો કે ઘનફળનો જે વધવાનો દર છે, ઘનફળનો વધવાનો દર ધારો કે તમને કેટલો આપેલો છે, કે મિત્રો ઘનફળ બદલાય છે કોની સાપેક્ષે બદલાય છે, સમયની સાપેક્ષે એનું ઘનફળ શું થાય છે, બદલાય છે. કેમ કે ત્રિજ્યા બદલાય સમયની સાપેક્ષે, અને ત્રિજ્યા બદલાય એટલે એનું કદ શું થાય, બદલાય. અને કદ બદલાય એટલે એનું ઘનફળ શું થયું, બદલાણું. તો ઘનફળ બદલાય છે પણ કોની સાથે બદલાય છે, સમયની સાથે રેડી. તો મિત્રો ઘનફળનો વધવાનો દર, હવે દર જે અહીંયા લઈએ આપણે ઘનફળનો, એ તમારે કોની સાપેક્ષે લેવાનો, જે બદલાતો હોય એની સાપેક્ષે. અને બદલાય છે કોણ મિત્રો, સમય. તો ડીવી બાય ડીટી સમયની સાપેક્ષે શું થાય છે, કદ બદલાય છે. તો ડીવી બાય ડીટી બરાબર મિત્રો આપણે શું લઈશું, કે. ચાલો તો હવે મિત્રો આપણે શું કરીએ, જો ડીવી બાય ડીટી બરાબર કે લઈ લીધો. હવે આપણને કયો આકાર આપેલો છે, ગોલક. ગોલક માટે મિત્રો તમને બધાને કદનું સૂત્ર આવે, 4/3 πr³. આપણે ગોતવો છે શું મિત્રો, ડીવી બાય ડીટી. ચાલો ડીવી બાય ડીટી મારે ગોતવો છે, તો આનું મને વિકલન કરાવો તો સમયની સાપેક્ષે તો શું થશે, જો મિત્રો 4^3 π/r³ છે, આર બદલાય છે એટલે એનું વિકલન શું થાય, 3r² અને આરનું પાછું કરો સમયની સાપેક્ષે, તો dr/dt. અહીં 3 મિત્રો શું થઈ જાય, કેન્સલ. તો વધે શું, 4πr² અને dr/dt. તો ચાલો ડીવી બાય ડીટી હતી મિત્રો એની તમને આવી કિંમત મળી, તો જે કિંમત મળી એ હું મિત્રો અહીંયા મૂકું છું. તો ડીવી બાય ડીટી જ્યાં મને દેખાય છે ત્યાં હું આ લખી શકું. ચાલો લખો તો શું મળે, 4πr² dr/dt બરાબર મિત્રો તમને શું મળે, કે.
तो अँ मित्रों बे चल से कया कया आर अने टी। तो मित्रों आपणे आर वाला पद अलग करवाना अने टी वाला पद अलग करवा। अत्यार सुधी आपणे शुं टेवटी वाय वाला पद अलग करता एक्स वाला पद अलग करता, केम के एमां बे चल हता एक्स अने वाय। हवे आपणी पासे अहीं बे चल छे आर अने टी, एटले हवे तमारे शुं करवानुं आर वाला पद अलग करवाना अने टी वाला पद अलग करवाना। ओके चलो तो आवुं करीए मित्रों, तो शुं मळे बोलो। तो आर वाला पद ऑलरेडी अहीं अलग ज छे, जो चार पाय आर नो वर्ग इंटू डी आर, आ छेदमां डी टी छे ने सामेनी साइड मोकली दईए तो मित्रों शुं थाय के इंटू डी टी। चलो मित्रों बंने साइड संकलन लई लो, आ अचळ पद छे बार ज छे ऑलरेडी, के अचळ पद छे बार ज छे। चलो संकलन लई लीधुं, चलो संकलन करता बधाने आवडे छे चार पाय अचळ आर स्क्वेर छे एनुं संकलन शुं थाय मित्रों आर क्यूब डिवाइड बाय थ्री बराबर के अचल पर डी टी नु शू थे संकलन टी और स्वेर अचल मित्रों शू लखवा सी। रेडी तो आम तो तमने व्यापक उकेल मिली गयो। हम तो तमने बे शरत आपेली है, केटली शरत आपेली है बे। तो चलो जे शरत आपेली है मित्रों एनो आपणे उपयोग करिए, तो तमने कंईक आ रीतनो आपेलो छे। जो मित्रों आ जे समीकरण है तमारी पासे एमां शरत तमने शू आपेली है, ज्यारे टी बराबर जीरो सेकंड थी तो ये समय सॉरी त्यारे तमारी त्रिज्या आर बराबर के लिए थी त्रण एकम। तो टी बराबर जीरो सेकंडे आर बराबर के एकम से त्रण एकम, तो ई शरत ना अपने अँ उपयोग करिए मित्रों, ई शरत ना अँ उपयोग करिए। शूँ करिए उपयोग, जो जयरे टी बराबर जीरो सेकंड थी त्यारे आर बराबर के एकम था त्रण एकम। चलो आज शरत है यहाँ यूज करूँ छू, जो ज्या मैंने टी देखाशे त्या हूँ जीरो मूकी दईश अने आर देखाशे त्या हूँ केटला मूकी दईश त्रण। तो अँ मित्रों तमने मळे शू, जो चार पाय एम ना एम आर नी जगह तमारे केटला मूकवाना त्रण, त्रणनो घन छेदमां केटला आवशे त्रण बराबर के टी नी जगह मित्रों शू मूकवानो जीरो वत्ता शू आवशे सी। तो अँ जो त्रण त्रण से एक वार कैंसल थई जाय, त्रणनो वर्ग वधशे तो त्रणनो वर्ग एटले शू थाय नौ, नौ चौकू केटला थाय मित्रों छत्रीस पाय बराबर आ तो मित्रों जीरो थी गयु अने वधे शू खाली सी। तो मित्रों सी नी किंमत तमने केटली मळी छत्रीस पाय मळी। तो हवे तमने जे सी नी किंमत मळी स्वेर अचळ ई तमारे आ समीकरण अंदर मूकी देवानी। तो मित्रों हवे तमने समीकरण शू मळशे, जो चार पाय आर नो घन छेदमां त्रण बराबर के इंटू टी प्लस सी नी जगह मित्रों तमारे केटला मूकवाना छत्रीस पाय। चलो तो आ तमने पाछू नवं समीकरण मळी गयुं। हवे आमां एक अचळ वधो छे कयो के। हलो ई अचळ हजी दूर करो तो हजी एक जे शरत छे मारी पासे छे, शू टी बराबर त्रण सेकंड थई त्यारे आर बराबर केटला एकम थई गयो छ एकम। चलो तो ई शरतनो पाछो उपयोग करो मित्रों, टी बराबर त्रण सेकंड त्यारे आर बराबर केटलो लेवानो छ। तो चलो टी बराबर त्रण सेकंड होय त्यारे तमारो आर केटलो थई जाय छे छ एकम। तो चलो आज शरत है यो उपयोग हूँ करूँ छु मित्रों। तो आज समीकरण है आ समीकरण एम ज्या मैंने टी देखा है त्या हूँ त्रण मूकी दईश अने आर देखा है त्या हूँ केटला मूकी दईश छ। चलो तो आर नी जगह छ मूकवाना, तो चार गुणिया पाय आर नी जगह छ नो घन छेदमां शू आवशे त्रण बराबर टी देखाईने केटला मूकवाना त्रण, तो थ्री इंटू के प्लस केटला आवशे मित्रों छत्रीस पाय। चलो मित्रों आवो मळ्यो। हवे मित्रों आनो थोड़ुंक आपणे सादरूप आपीए, तो सादरूपमां आपणे शुं आपी दईए के जो छनो घन करो, छनो घन केटलो थाय मित्रों, छनो घन करशो तो तमने केटला मळशे बसो ने सोळ, छ गुणिया छ गुणिया छ। रेडी तो छ गुणिया छ गुणिया छ करशो મિત્રો એટલે તમને જવાબ તરીકે અથવા તો એવું તમારે જટિલ સ્વરૂપ નથી લાવવું તો ફોર પાય એમ ન એમ રાખો, છ ના ઘનને આ રીતે લખી શકું છ ગુણિયા છ ગુણિયા છ છેદમાં કેટલા આવશે ત્રણ બરાબર થ્રી કે પ્લસ છત્રીસ પાય એમના એમ। ચાલો જે કેન્સલ થતા એમ કેન્સલ કરી નાખો, જો ત્રણ દુ શું થાય મિત્રો છ, ચાલો કેન્સલ થઈ ગયા તો વધશે શું જો અહીંયા બે છમ બાર અને બાર છમ અહીંયા શું થાય બોતેર રેડી અને બોતેર છ બે છમ બાર બાર છમ બોતેર અને બોતેર ગુણ્યા ચાર કરશો મિત્રો તો બોતેર ગુણ્યા તમે ચાર કરો તો તમને જવાબ તરીકે શું મળશે બસો ને અઠ્યાસી। અહીંયા કેટલા પાય આવશે મિત્રો બસો ને અઠ્યાસી પાય બરાબર આ સાઈડ કેટલા આવશે થ્રી કે પ્લસ છત્રીસ પાય।
चलो आ 36 पाई ने मित्रों आ साइड लाओ तो 288 पाई है मित्रों, एमांथी 36 पाई बाद कर नाखो तो केटला पाई वधे 252 पाई, बराबर तमने मित्रों केटला मळशे 3k। चलो तो के नी किंमत मित्रों आनी उपरथी तमने केटली मळशे बोलो तो 84 पाई, 252 भाग्या 3 करशो एटले तमने के बराबर केटला मळशे मित्रों 84 पाई। चलो के नी किंमत मित्रों जे मळी आ समीकरण अंदर मूकी दो तो तमने फाइनल समीकरण शुं मळशे 4πr³/3 बराबर के नी जगह शुं मूकवाना 84 पाई, टी तो एमनो एम ज छे वत्ता शुं आवशे मित्रों 36 पाई। हवे मित्रों तमारे गोतवानुं शुं हतुं, तमारो जे सवाल हतो याद करो तो टी सेकंड पछी टी सेकंड पछी तमारे बलून नी त्रिज्या गोतवानी हती, शुं गोतवानी हती बलून नी त्रिज्या। चलो तो मतलब आपणे अहीं करता कोने बनावानो छे, आर ने, करता मित्रों कोने बनावानो तमारे अहीं आर ने। तो जो मित्रों एक ध्यान आपो, जो बधा पदमां पाई तो आवेलो ज छे तो बधामांथी पाई कॉमन निकळीने शुं थई जशे कैंसल, आ बे पदमांथी पाई कॉमन निकळशे ने आनी साथे शुं थई जाय कैंसल। पछी मित्रों जो आ पण 4 नो गुणक छे, आ पण 4 नो गुणक छे, तो आ बे पदमांथी 4 कॉमन लई लई अने 4 ने अहींया शुं करी नाखे कैंसल, तो आमांथी मित्रों 4 कॉमन काढो तो केटला वधे 21, आमांथी मित्रों 4 कॉमन काढो तो केटला वधे 9, अने अहींयाथी 4 शुं थई जशे कैंसल, तो बधामांथी 4 कैंसल करी नाखा। तो हालो आ साइड मित्रों वधु शुं खाली मने लखावो तो r³ बराबर आ छेदमां जे 3 छे ने मित्रों एने सामेनी साइड आपूं तो बंने पद साथे शुं थई जाय गुणाई जाय, तो 21 साथे 3 गुणाय तो 21 तेरी तेने केटला थाय 63, अने अहीं शुं वधशे खाली टी, बाकी बधुं कैंसल थई गयुं। आ 3 छे मित्रों 9 साथे गुणाय तो 9 तेरी केटला थाय 27, बाकी बधुं शुं थई गयुं कैंसल। ओके चलो हवे मित्रों आमांथी आर ने करता बनावता क्यूब छे, सामेनी साइड जाते तो शुं थई जाय, आ साइड घन होय सामेनी साइड जाय तो शुं थई जाय घनमूळ, तो आ जे पद छे मित्रों 63t + 27, आ साइड 3 घात होय आ साइड आवे तो केटली थई जाय 1³ घात, अने आ ત્રિજ્યા છે એટલે મિત્રો એકમ લખવાનું ભૂલવાનું નહીં, અહીંયા આપણને એકમ કંઈ આપેલો નથી, ખાલી આર બરાબર 3 એકમ ને 6 એકમ એવું જ કીધેલું હતું, તો આપણે અહીંયા પણ શું રાખીએ એકમ। તો મિત્રો ટી સેકન્ડ પછી તમને બલૂનની ત્રિજ્યા મળી ગઈ, રેડી, તો આ થઈ ગયો તમારો ફાઇનલ આન્સર। ઓકે મિત્રો ચાલો તો આ થઈ ગયો મિત્રો ક્વેશ્ચન નંબર તમારો 19, ક્વેશ્ચન નંબર 19 4 માર્ક્સ માટે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન। ઓકે ચાલો નેક્સ્ટ મિત્રો હવે એક નાનો ક્વેશ્ચન જોઈ લઈએ, ક્વેશ્ચન નંબર 23 MCQ છે, તમને શું કીધું વિકલ સમીકરણ dy/dx બરાબર e^x + y, આનો તમારે વ્યાપક ઉકેલ મેળવવાનો છે, વિકલ સમીકરણ પરથી તમને ઉકેલ મેળવવાનું કીધેલું છે। ચાલો મિત્રો તો ધ્યાન આપો, તો e^x + y છે મિત્રો એને આ રીતે લખી શકું e^x × e^y, આધાર સમાન હોય ઘાતનો શું થાય સરવાળો, તો આપણે આ પદ જ મળશે, આના ઉપરથી આ પદ મળે છે, તો આને આ રીતે લખી શકીએ। ચાલો તો dy/dx, ચાલો આ વાય વાળું પદ છે ને છેદમાં લઈએ તો 1/e^y × dy, આ dx ને સામેની સાઈડ લઈ જાઓ તો e^x × dx, બંને સાઈડ શું કરી નાખો સંકલન। ચાલો બંને સાઈડ સંકલન કરીએ તો અહીંયા 1/e^y છે ને આ રીતે લખાય e^-y × dy બરાબર e^x × dx। ચાલો e^-y છે મિત્રો આનું સંકલન શું થાય, e^x નું સંકલન શું થાય e^x, અને મિત્રો આનો જે સહગુણક છે આપણે છેદમાં લખવો પડે -1 બરાબર e^x નું સંકલન e^x + તમારે શું કરવાનું સ્વેર અચળ સી, રેડી, હવે તમારે વ્યાપક ઉકેલ શોધવાનો તો સ્વેર અચળ તો એમનો એમ રહેશે। હવે આપણને જે રીતના MCQ આપેલા છે એ રીતે આપણે આને ગોઠવવાની ટ્રાય કરીએ મિત્રો, તો તમને e^x અને e^y વાળા પદો સાથે આપેલા છે, તો જો મિત્રો આ e^y છે માઇનસ છે, e^-y છે કેવો છે માઇનસ, બરાબર આ સાઈડ શું છે e^x + c, ચાલો આ પદને આ સાઈડ લઈ લો, સી ને આ સાઈડ લઈ લો, તો આ સાઈડ મિત્રો કયા પદ આવશે e^x, માઇનસ સામેની સાઈડ જાય તો શું થઈ જાય + c છે, આ સાઈડ આવશે શું થાય -c, રેડી, તો મિત્રો આને આ રીતે લખી શકું e^x + e^-y બરાબર, આ જે પહેલાં સ્વેર અચળ લીધો એને c1 કહી દો, ચાલો આ -c1 છે, આ સ્વેર અચળને તમે માઇનસ લગાડો તો એ બીજો મળશે સ્વેર અચળ, એટલે બીજો સ્વેર અચળ મળે એને શું કહી દઈએ c, રેડી, તો અહીં c બરાબર શું છે -c1, તો આ મિત્રો થઈ ગયો તમારો ફાઇનલ વ્યાપક ઉકેલ। સ્વેર અચળ મિત્રો તમે ગમે એટલા લઈ શકો, સ્વેર અચળને કંઈક વડે ગુણો ભાગો તો એ બદલાઈ જાય, એટલે 9 નામ આપી દેવાનું,
રેડી આપણે ફાઇનલ સી રાખો છે એટલે આજે પહેલા હતો એને શું કહી દીધું સી વન. તો આ થઈ ગમે તો તમારો ફાઇનલ આન્સર તમને ઓપ્શનમાં આવો જવાબ આપેલો છે કયો છે ઓપ્શન એ. રેડી મિત્રો તો આ થઈ ગયો ક્વેશ્ચન નંબર 23. તો અહીંયા સુધી રાખીએ મિત્રો, નેક્સ્ટ લેક્ચરમાં આપણે ઇમ્પોર્ટન્ટ જે સમ છે એ બધા સોલ્વ કરવાના છે. ઓકે ચાલો બાય.